પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું અને આજનો દિવસ તો 18 ઓક્ટોબર 2021 સોમવારનો દિવસ. ગયા અઠવાડિયામાં પ્રભુએ અદ્ભુત રીતે આપણી સહાય કરી અને નવો અઠવાડિયું આજથી શરૂ થાય છે ત્યારે સોમવાર આજના દિવસે આપણે માથીની સુવાર્તા તેનો 14મો અધ્યાય 31મી કલમ માથી 14 અને 31 ત્યાં ઈસુ કહે છે, અરે અલ્પવિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો. આજનો પ્રશ્ન એ ઈસુએ પિતરને પૂછેલો પ્રશ્ન છે. ક્યારે આ પ્રશ્ન પૂછ્યો? કે ઈસુએ 5000ને જમાડ્યા અને તેમ છતાં પણ 12 ટોપલી વધી એ શિષ્યો સાક્ષી હતા. ત્યારે ઈસુએ શિષ્યોને આગ્રહ કરીને કહ્યું કે તમે હોડીમાં બેસીને આગળ જાઓ, હું પાછળથી આવું છું. ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે એક વખતે આ રીતે હોડીમાં તોફાન થયું હતું ને અમે તકલીફમાં હતા. તો એમણે આનાકાની કરી, ના ના અમે એકલા ના જઈએ, તમે અમારી સાથે આવો. પણ પ્રભુ ઈસુએ આગ્રહ કરીને, હઠેટ કરીને એમને હોડીમાં બેસાડીને વિદાય કર્યા અને ઈસુ પ્રાર્થના કરવાને માટે તે પાછળ રહ્યો. હવે જ્યારે શિષ્યોની હોડી અધવચ્ચે હતી ત્યારે રાતનો 4થો પહોર હતો. હવે યહૂદી કેલેન્ડર પ્રમાણે 4થો પહોર એટલે સાંજે 6 વાગે દિવસ શરૂ થાય, સવારે 6 વાગે બીજા દિવસ, સાંજે 6 વાગે દિવસ પૂરો થાય. તો સાંજના 6થી 9 પહેલો પહોર, 9થી 12 બીજો પહોર, 12થી 3 ત્રીજો પહોર અને 3થી 6 સવારે વહેલી સવારનો 3 વાગ્યાનો સમય એ 4થો પહોર હતો. એટલે ઘડિયાળમાં 3થી 6 વાગ્યા હશે અને એવા સમયે અંધારું હશે અને એ સમયે પ્રભુ ઈસુ પાણી પર ચાલીને આવતા હતા. ત્યારે શિષ્ય ડરી ગયા કે આ તો ભૂત છે સમુદ્રમાં. પણ એ સમયે પ્રભુ ઈસુએ હાંક મારી, બીસો નહીં, ગભરાશો નહીં, એ તો હું છું. અને એ વખતે પિત્તરને હિંમત આવી અને પિત્તરે કહ્યું, જો પ્રભુ તું જ હોય તો મને આજ્ઞા કર કે હું પણ પાણી પર ચાલીને તારી પાસે આવું. એટલે અંતર હશે હોડી ને ઈસુ વચ્ચે. ઈસુએ કહ્યું, તને આજ્ઞા કરું છું. અને પિત્તર ચાલવા લાગ્યો. એવું લખ્યું છે, પિત્તર ચાલવા લાગ્યો ઈસુની તરફ. હવે યાદ રાખીએ કે પહેલા પગલે ડૂબી ગયો નથી, થોડુંક તો ચાલ્યો છે, પછી પવનને તોફાનની સામે એની નજર ગઈ ને એનો વિશ્વાસ ડગી ગયો. અને એ વખતે ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો. હવે ત્યાર પછી લખવામાં આવ્યું છે કે બંને પાણી પર ચાલીને હોડીમાં આવ્યા અને એ વખતે પાણી પર જ્યારે બંને પાછા આવતા ચાલતા ત્યારે ઈસુએ પ્રશ્ન કર્યો કે અલ્પવિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો, હું તારી સાથે હતો. આટલા બધા ચમત્કારો જોયા તો પણ તે પૂરેપૂરો વિશ્વાસ ન કર્યો. અવિશ્વાસી નથી કહ્યો, થોમાની જેમ અવિશ્વાસી નથી કહ્યો, પણ અલ્પવિશ્વાસી, થોડો જ વિશ્વાસ, થોડું જ તું ચાલી શક્યો. અને એ સમયે પ્રભુ ઈસુએ એને જે ઠપકો આપ્યો એ ઠપકાનો પ્રશ્ન. હવે અલ્પવિશ્વાસી જેવું વલણ આપણે પણ ઘણી બધી વખતે રાખતા હોઈએ છીએ. આપણે પણ એવું રાખીએ છીએ, પ્રભુની પાસે માગીએ છીએ. જે 100% વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ પૂરેપૂરો હોતો નથી. અલ્પવિશ્વાસી, થોડો વિશ્વાસ રાખીએ છીએ અને જેના કારણે આપણને પ્રભુ ઠપકો આપી રહ્યા છે કે આપણે અલ્પવિશ્વાસી છીએ, પણ પૂરેપૂરા સંપૂર્ણ વિશ્વાસ કરનાર બનીએ એવું પ્રભુ આજે સવારે આપણને કહી રહ્યા છે. પિત્તરને ઠપકો આપ્યો, પિત્તર ચાલ્યો તો ખરો પણ પવન પાણી તોફાન જોઈને બી ગયો. અને ઘણી બધી વખતે આપણે પણ પ્રભુમાં વિશ્વાસ રાખીએ છીએ પણ કોઈક કારણસર ડગી જઈએ છીએ, ત્યારે પ્રભુ કહે છે આપણે અલ્પવિશ્વાસી ના રહીએ. આજનો આ પ્રશ્ન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે બતાવ્યો અને આજનો આ પ્રશ્ન, પ્રભુ અમે અલ્પવિશ્વાસી ના રહીએ પણ સંપૂર્ણ વિશ્વાસ કરનાર બનીએ
એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.